नमस्कार मित्रों, मारू नाम इंद्रवर्धन एस पटेल छे अने सरखेज आईटीआई खाते सुपरवाइजर इंस्ट्रक्टर तरीके फीटर ट्रेड में फरज बजाऊ छू। छेल्ला 22 वर्षथी आ डिपार्टमेंट साथे जोड़ेल छू। तो मित्रों, तमे अगाउ धातु विषय भणी गया, धातुना आंतरिक अने भौतिक गुणधर्मों विषय पण भणी गया, परंतु आ आंतरिक अने भौतिक गुणधर्मों कोई फेरफार करवो हो तो एना माटे पण कंई करवामां आवे छे, तो एवी एक प्रोसेस छे जेनुं नाम हीट ट्रीटमेंट छे। तो मित्रों, आपणे आजना लेसनमां हीट ट्रीटमेंट विशे जोईशुं। तो हीट ट्रीटमेंट ए धातुना जे धातु बनी होय एनुं संयोजन के बंधारणमां जे फेरफार करवामां आवे, संयोजन अने बंधारण जे होय एमां धातुने गरम करवामां आवे अने पछी ठंडु करवामां आवे, तो एना बंधारणमां फेरफार थई शके, एना गुणधर्मो फेरफार थई शके छे। एटले मारुं कहेवुं ए छे के हीट ट्रीटमेंट ए एवी प्रोसेस छे के धातुने एना अपर क्रिटिकल पॉइंट सुधी के लोअर क्रिटिकल पॉइंट सुधी धातुना अंदर आवेल कार्बनना प्रमाणे एने गरम करी अने जुदी जुदी रीते ठंडु पाड़वानी क्रियाने हीट ट्रीटमेंट कहेवामां आवे छे। हीट ट्रीटमेंट ए एवी प्रोसेस छे के जेमां बे भाग पाड़वामां आवे, संतुलित प्रक्रिया, असंतुलित प्रक्रिया। हवे संतुलित प्रक्रिया एवी छे के धातुने गरम करवामां आवे अने એ ગરમ કરી અને સ્થિર સંતુલિત રીતે જ એને ઠંડુ પાડવામાં આવે, એટલે કે ગરમ કરવાનું અને ઠંડુ કરવાની બંને પ્રક્રિયા સંતુલિત રીતે કરવામાં આવે તો એને સંતુલિત પ્રક્રિયા કહેવાય। જ્યારે ધાતુને ગરમ કરવાનું અને સ્થિર રીતે અસંતુલિત રીતે ઠંડુ કરવામાં આવે, એટલે કે ધાતુને ગરમ કરવામાં અને ઠંડુ કરવામાં સંતુલિતતા જાળવવામાં ન આવે, અસંતુલિત રીતે ઠંડુ પાડવામાં આવે, તો આ રીતે બંનેનું સંતુલન ન રહે તો એવી પ્રક્રિયાને અસંતુલિત હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે હીટ ટ્રીટમેન્ટને જુદા જુદા ચાર વિભાગમાં આપણે ક્લાસિફાઈડ કરી છે, એટલે કે હીટ ટ્રીટમેન્ટનું વર્ગીકરણ ચાર રીતે થાય છે। તો પહેલું આપણે જોઈએ તો પહેલું છે એનેલિંગ, ત્યારબાદ નોર્મલાઇઝિંગ, ત્યારબાદ હાર્ડનિંગ અને છેલ્લે ટેમ્પરિંગ। તો જુઓ, સ્લાઇડમાં બતાવું છું, ચાર રીત છે, એનેલિંગ, નોર્મલાઇઝિંગ, હાર્ડનિંગ અને ટેમ્પરિંગ। હવે મિત્રો, તમને પહેલાં જ મેં કહ્યું કે સ્ટીલના ગુણધર્મો તેને કયા સંયોજનમાંથી બનાવવામાં આવેલ છે તેના પર આધારિત રાખે છે। સ્ટીલને ચોક્કસ તાપમાને ગરમ કરી અમુક દરથી ઠંડુ પાડતા તેના ગુણધર્મો બદલી શકાય છે। આમ જરૂરી ગુણધર્મો મેળવવા સ્ટીલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવતી હીટિંગ અને કુલિંગની પ્રક્રિયાને હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે। જરૂરી ગુણધર્મો મેળવવા એટલે કે સ્ટીલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવતી હીટિંગ અને કુલિંગની પ્રક્રિયાને હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે। જો સ્ટીલને યોગ્ય તાપમાને ગરમ કરી અને ધીરે ધીરે ઠંડુ પાડવામાં આવે તો સ્ટીલ નરમ, નબળું અને ડક્ટાઇલ બનશે। જો સ્ટીલને યોગ્ય તાપમાને ગરમ કરી તુરંત ઠંડુ પાડવામાં આવે તો સ્ટીલ સખત અને બ્રિટલ બનશે। તો મિત્રો, તમે સ્લાઇડમાં જોયું એ વિસ્તૃત રીતે હું તમને સમજાવું તો કે કોઈપણ સ્ટીલને જરૂરી તાપમાને, કાર્બનના પ્રમાણમાં એને જરૂરી તાપમાને ગરમ કરી અને જુદી જુદી રીતે ઠંડુ પાડવામાં આવે, આ આખી પ્રોસેસને હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે। સાદામાં સીધું કે ગરમ કરવું અને ઠંડુ કરવું। હવે તમે લુહારના ત્યાં કોઈ વાર ગયા હશો તો લુહારી જે કામ કરે છે એ લુહાર શું કરશે, પહેલાં એનું જે દાગીનો હશે, દાખલા તરીકે કુહાડી હોય કે ઘાસ કાપવાનું કોઈ યંત્ર સાધન હોય, દાંતરડું કે એવું, તો એ શું કરશે, પહેલાં ગરમ કરશે, એક રેડેસ્ટ કલરનું એ દાગીનો થઈ જાય પછી ફર્નેસમાંથી બહાર કાઢી અને એકદમ પાણીમાં બોળશે,
એકદમ અવાજ આવે એવી રીતે પાણીમાં બોળશે અને પછી એના ઉપર કોઈ પણ ઘસવાનું કે જે કંઈ કામ કરવાનું એ કરશે. તો આખી એક ટ્રીટમેન્ટ છે, એને હીટ ટ્રીટમેન્ટ કહેવાય. વર્ષો પહેલાં જ્યારે આ જે ટેકનોલોજી યંત્રયુગ ન હતો ત્યારે, જ્યારે લોખંડનો યુગ શરૂ થયો ત્યારે હથિયારો જે બનાવ્યા, દાખલા તરીકે જૂના વખતની વાત કરીએ આપણે તો રાજાશાહી જ્યારે હતું ત્યારે તલવારો, વાલા આ બધું બનાવતા હતા. તો એ બધી વસ્તુનો હીટ ટ્રીટમેન્ટ કરી અને દેશી રીતે પણ એ હીટ ટ્રીટમેન્ટ કરતા હતા. ત્યારબાદ આ જ્યારે યંત્રયુગ આવ્યો એટલે એનો દેશી રીતના બદલે વ્યવસ્થિત ગોઠવણી કરી અને હીટ ટ્રીટમેન્ટની આખી પ્રોસેસ કરવામાં આવી. એટલે કે ઇલેક્ટ્રિક અને ફર્નેસોની શોધ થઈ, ઇન્ડક્શન ફર્નેસોની શોધ થઈ. તો આ ફર્નેસમાં હીટ ટ્રીટમેન્ટ કરવું એકદમ સહેલું બને છે, કારણ કે એમાં તાપમાનનું નિયંત્રણ કરવાના જે નોબ આપેલા હોય છે કે તમારે જેટલા તાપમાને એને ગરમ કરવું હોય અને જેટલા તાપમાને ઠંડુ કરવું હોય એ કરી શકો છો. એટલે હીટ ટ્રીટમેન્ટનું આખું કામ સરળ બન્યું છે. હવે તમને કહ્યું એ પ્રમાણે હીટ ટ્રીટમેન્ટ એ આખી ગરમ કરી અને ઠંડુ કરવાની એક રીતસર પ્રોસેસ છે અને આમ કરવાથી ધાતુમાં ડક્ટિલિટી વધે છે, મશીનિરિટી વધે, તેના અંદરમાં જે વિકૃતિ હોય, ધાતુમાં વિરૂપણ બળ હોય, સ્ટ્રેસ અને સ્ટ્રેન એ દૂર થઈ જાય છે. ત્યારબાદ હાર્ડનેસ વધે છે, બ્રિટલનેસ વધે છે. આ બધા જ ગુણધર્મોમાં ફેરફાર થાય. ટૂંકમાં ધાતુના ભૌતિક અને મિકેનિકલ ગુણધર્મો, ભૌતિક ગુણધર્મમાં તમે જુઓ તો એનામાં કન્ડક્ટિવિટી વધે, ઇલેક્ટ્રિક સિટી સાથે વાહકતામાં પણ ફેરફાર થાય. ધાતુને ગરમ કરીને ઠંડી કરીને એવી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરો તો એ ભૌતિક ફિઝિકલ પ્રોપર્ટીઝમાં વધારો. ત્યારબાદ મિકેનિકલમાં જોઈએ તો મશીનિબિલિટી વધે, ડક્ટિલિટી વધે, તણાવપણું એનામાં આવે, મેલેબિલિટી જેને ટીપાઉપણુંનો ગુણધર્મ આવે, ત્યારબાદ બરડનેસ આવે, હાર્ડ બને, બ્રિટલ બને. આવા બધા ફેરફાર જે જરૂરી તમારે જેટલા પણ જોઈતા હોય, જે વસ્તુમાં કે જે સાધનમાં તમારે જે ફેરફાર કરવા હોય એ આ હીટ ટ્રીટમેન્ટ કરી અને એના ગુણધર્મોમાં તમે ફેરફાર કરી શકો છો. તો હીટ ટ્રીટમેન્ટ ચાર રીત છે. હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસના ટોટલ ચાર રીતમાં વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. તો સ્લાઇડમાં મેં બતાવ્યું છે, જુઓ, એનેલિંગ, નોર્મલાઇઝિંગ, હાર્ડનિંગ અને ટેમ્પરિંગ. હવે તમે જુઓ, મેં એક ફિગર મૂકી છે. હવે આ એનેલિંગ ની જે પ્રોસેસ છે એના માટેની આ ફિગર છે, તેમાં એક સ્ક્રૂ ડ્રાઈવર છે એની બ્લેડને મેં હીટ ટ્રીટમેન્ટ કરવા માટેનું બતાવેલું છે. તો ફાયર બ્રિક્સની આખી એક ફર્નેસ જેવું છે અને તેની અંદર બ્લેડને મૂકી અને ગેસ કટરથી, બ્લો પાઇપથી તેને ફ્લેમ વડે ગરમ કરવામાં આવે છે. તો આ રીતે એનેલિંગની પ્રોસેસ કરવામાં આવે છે. આકૃતિમાં જુઓ, બરાબર દેખાય છે કે એક ફ્લેમ છે અને ફ્લેમ વડે એ સ્ક્રૂ ડ્રાઈવરની બ્લેડને ગરમ કરવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે એક એનેલિંગનું પદ્ધતિથી એક એનેલિંગનું હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે એનેલિંગ એટલે કે એમાં કાર્બનનું પ્રમાણ જોઈ અને ધાતુને ગરમ કરવામાં આવે છે. ધાતુને અમુક તાપમાન સુધી ગરમ કર્યા પછી એને ફર્નેસને બંધ કરી દેવામાં, કારણ કે 150-200 સેન્ટીગ્રેડ તાપમાને તમારે ગરમ કરવું હોય તો 150-200 સેન્ટીગ્રેડ તાપમાન બતાવે એટલે તમારે ફર્નેસને બંધ કરી દેવામાં, એટલે ધીમે ધીમે, સડનલી નહીં, એકાએક નહીં, ધીરે ધીરે એનું તાપમાન ઘટશે, ઓફ કરી દેવામાં ફર્નેસ. એટલે પહેલાં 200માંથી 150 તાપમાન થશે, 100 થશે અને છેલ્લે રૂમ ટેમ્પરેચર આવી જાય એટલે એ જે દાગીનો મૂક્યો, આ સ્ક્રૂ ડ્રાઈવર જે મૂક્યું છે એ એનેલિંગ પ્રોસેસ થઈ ગઈ કહેવાય. હવે એનેલિંગ પ્રોસેસ તમે જો સ્લાઇડ ઉપર મેં બતાવ્યું છે કે આ પ્રક્રિયામાં સ્ટીલમાં રહેલ કાર્બનના ટકાને અનુલક્ષીને યોગ્ય તાપમાને યોગ્ય સમય સુધી ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ રૂમ તાપમાને ધીરે ધીરે ઠંડુ પાડવામાં આવે છે. એટલે કે રૂમ તાપમાને ઠંડુ પાડવા માટે ફર્નેસનો ઓફ કરી દેવાના, દાગીનાને ફર્નેસમાં જ રહેવા દેવામાં આવે, બહાર હવામાં નહીં કાઢવાનું, કારણ કે હવામાં કાઢીએ તો પાછું એને હવા લાગે તો એનું આખું એ હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા આખી બદલાઈ જાય છે. તો એનો રૂમ ટેમ્પરેચર સુધી આવે, એટલે ધારો કે રૂમનું તાપમાન 30 કે 35 અંશ સેન્ટીગ્રેડ હોય તો 30 થી 35 અંશ સેન્ટીગ્રેડ તાપમાન ફર્નેસનું આવે એટલે એ દાગીનાને કાઢી લેવામાં આવે. અંદર હીટિંગ, શોકિંગ અને કુલિંગને કારણે ગ્રેઇન મોટા બને છે, જેથી સોફ્ટનેસ અને ડક્ટિલિટી વધે છે. હવે શોકિંગ એટલે શું? જો અંદર લખ્યું હીટિંગ અને શોકિંગ, તો મિત્રો પહેલાં તમે તાપમાન એકદમ
વધારતા જશો ફર્નેસમાં, એટલે જે ફર્નેસ તમે ઓન કરશો એટલે 150 થી 200 સેન્ટીગ્રેડ તાપમાન થયું. હવે 200 સેન્ટીગ્રેડથી તમારે વધારવાનું નથી, પરંતુ 200 સેન્ટીગ્રેડ એ એક સ્થિર રાખવામાં આવે, એ તાપમાને અમુક સમય સુધી સ્થિર રાખવામાં આવે, એમાં વધારો ઘટાડો ન કરવામાં, 200 એ રાખી મૂકવાનું અને પછી ધીમે ધીમે ઠંડુ કરવા. તો આ જે 200 તાપમાને તમે દાગીનાને મૂકી રાખો, તો એ જે મૂકી રાખવાની જે પ્રોસેસ એ અચળ એ તાપમાન કન્ટિન્યુઅસ 200નું 200 જ રાખવાનું અમુક સમય સુધી, તો એને શોકિંગ કહેવામાં આવે છે. તો શોકિંગની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ તેને કુલિંગ કરવામાં આવે છે. હવે તમને જોયું કે એનેલિંગની પ્રોસેસ તમે કરો તો આ ધાતુમાં એનેલિંગની પ્રોસેસ થઈ ગઈ આખી, તમે નોર્મલ ટેમ્પરેચર આવી ગયું, રૂમ ટેમ્પરેચર દાગીના ઉપર આવી ગયું. તો એમાં કયા કયા ગુણધર્મોનો ફેરફાર થાય છે, તો જુઓ તમને સ્લાઇડમાં મેં બતાવ્યું છે કે એની સોફ્ટનેસ મેળવવા માટે આ એક પ્રોસેસ જરૂર છે, કે ધાતુનો જે દાગીનો હોય એમાં સોફ્ટનેસ આવે છે બરાબર. ત્યારબાદ મશીનિબિલિટી સુધરે છે. મશીનિબિલિટી એટલે મશીન ઉપર તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે મશીન જ્યારે ચલાવો ત્યારે એમાં જે સ્મૂધનેસ આવવી જોઈએ, એની ચિપ્સ કન્ટિન્યુઅસ ચિપ આવે. દાખલા તરીકે કોઈ રાઉન્ડ બાર છે અને રાઉન્ડ બારના તમે એનેલિંગની પ્રોસેસ કરી અને પછી તમે લેથ ઉપર કામ કરો, તો એનેલિંગની પ્રોસેસ કર્યા પછી લેથ ઉપર કામ કરો તો એમાંથી જે ચિપ્સ નીકળશે એ કન્ટિન્યુઅસ ચિપ નીકળશે, ડક્ટિલિટી, એનામ તણાવપણાનો એક ગુણધર્મ આવે. ત્યારબાદ મહત્ત્વની વસ્તુ એ છે કે એમાં યાંત્રિક સ્ટ્રેસ દૂર થઈ જાય છે, વત્તા ગ્રેન સાઇઝ રિફાઇન થઈ જાય છે અને બંધારણની અનિયમિતતા દૂર થાય છે. કોઈપણ દાગીનો હોય અને એને ગમે ત્યારે એમ કે કોઈપણ ઓપરેશનમાંથી એ દાગીનો તૈયાર થઈને આવેલો હોય તો એના બંધારણમાં ઘણી અનિયમિતતા હોય, તો અનિયમિતતા દૂર થાય, ગ્રેન સ્ટ્રક્ચર આખું ગોઠવાઈ જાય સરસ રીતે. એનું ગ્રેન જે સ્ટ્રક્ચર હોય, કોઈપણ ધાતુનો દાગીનો હોય એને કટ કરી અને તમે માઇક્રોસ્કોપમાં જોશો તો તમને એ આખું, જેમ આપણે સ્લાઇડ જોઈ અને ડુંગળીનો કોષ જોતા હતા તમે સ્કૂલમાં, તમે પ્રાથમિક સ્કૂલમાં કે 8મા 9મા ધોરણ ભણતા હતા ત્યારે માઇક્રોસ્કોપમાં ડુંગળીનો કોષ, ડુંગળીનું પાતળું પડ લઈને માઇક્રોસ્કોપમાં જોતા હતા. તો એ જ રીતે ધાતુનો કોઈ પણ દાગીનો તમે જુઓ તો એનું બંધારણ તમને દેખાય, એમાં ગ્રેન સ્ટ્રક્ચર કે સોયાકાર છે કે રાઉન્ડ છે કે ગોળ છે, એવા જેવા પ્રકારનું બંધારણ હોય એ તમને મેટલમાં બતાવે, તો આ બંધારણમાં પણ ફેરફાર થઈ જશે. પછી એમાં સ્ટ્રેસ અને સ્ટ્રેસ વિરૂપણ બળ લાગેલું હોય તો એ પણ દૂર થઈ જશે. ત્યારબાદ ડક્ટિલિટી વધશે, મેલેબિલિટી વધશે. આમ એનેલિંગ ઓપરેશનથી આ રીતે ધાતુ સોફ્ટ બની અને એના મિકેનિકલ એટલે કે યાંત્રિક ગુણધર્મોમાં સુધારો કરી શકશું. તો આ રીતે એનેલિંગનું આખું ઓપરેશન આ રીતે કરવામાં આવે છે, કે પહેલું ધાતુને કાર્બનના પ્રમાણમાં, જેમ એના એમાં કેટલા પ્રમાણમાં કાર્બન છે એના પ્રમાણમાં એના ગરમ કરવામાં આવે, બસ અપર ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કરવામાં. હવે અપર ક્રિટિકલ તાપમાન એટલે એનો ઇલ્ડ પોઈન્ટ જે કહેવાય, પ્લાસ્ટિક ફોર્મમાં આવી જાય, એ તાપમાને જો ધાતુને એક ફટકો મારવાનો તો ધાતુ વળી જાય અને એકદમ રેડેશ કલર બતાવે, એના અપર ક્રિટિકલ તાપમાન કહેવાય. એ પછીના તાપમાનથી ધાતુમાં ફેરફાર થવામાં ઓગળવાનું શરૂ કરી નાખે, એનું પ્લાસ્ટિક ફોર્મ પૂરું થાય પછી ધાતુનો રસ થવા માટે એટલે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી થઈ જાય, તો એનો અપર ક્રિટિકલ તાપમાન કહેવાય. તો અપર ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કરી ત્યારબાદ તેને ફર્નેસમાં સ્વિચ ઓફ કરી અને રૂમ ટેમ્પરેચરે લાવવાની ક્રિયાને એનેલિંગ પ્રોસેસ કહેવાય છે. એનેલિંગ પ્રોસેસથી મશીનિબિલિટીમાં વધારો થાય છે, ડક્ટિલિટીમાં વધારો થાય છે, એમાંથી સ્ટ્રેસ સ્ટ્રેન દૂર થઈ જાય છે, વિકૃતિ દૂર થઈ જાય છે, બંધારણમાં ફેરફાર થઈ અને એનું બંધારણ સુધરે છે. તો આ રીતે ધાતુના ગુણધર્મ વધારવા માટેની એનેલિંગની એક પ્રોસેસ આપણે જોઈ. ત્યારબાદ હવે તમે બીજી પ્રોસેસ આપણે જોઈએ એનેલિંગ પછી નોર્મલાઇઝિંગ. સ્લાઇડમાં જુઓ, બતાવું તમને. આ એક ફર્નેસ બતાવી છે, આ ફર્નેસની અંદર આપણે દાગીનાના મૂકી અને આ પ્રોસેસ કરવામાં એનેલિંગ અથવા નોર્મલાઇઝિંગ આ ફર્નેસમાં કરવામાં આવે. જોઈ લો નોર્મલાઇઝિંગ. હવે નોર્મલાઇઝિંગ એ ધાતુ પર સતત ફટકા મારવાથી કે અસમાન કુલિંગ કરવાથી તેના આંતરિક બંધારણમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન વિકૃતિ પેદા થાય છે. આ સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરવા જરૂરી છે, નહીંતર ઉપયોગ દરમિયાન તે ગમે ત્યારે નિષ્ફળ થઈ જાય છે.
આ માટે ધાતુમાં રહેલા કાર્બનના પ્રમાણ અનુસાર તેને યોગ્ય તાપમાન સુધી ગરમ કરી યોગ્ય સમય સુધી તે જ તાપમાન જાળવી રાખી ત્યાર પછી ખુલ્લી હવામાં ઠંડુ કરાય છે. ધાતુમાં રહેલ સ્ટ્રેસ આંતરિક સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરવા, ગ્રેન સાઇઝ સુધારવા, બંધારણની નિયમિતતા લાવવા, મિકેનિકલ પ્રોપર્ટી સુધારવા આ ઓપરેશન કરવામાં આવે છે. તો હવે મિત્રો તમને આકૃતિમાં જે મેં ફર્નેસ બતાવી છે તો કોઈ પણ તમે સમજો કે કોલ ચીઝલ છે, ફાઇલ છે કે સ્ક્રૂડ્રાઈવર છે, એની નોબ છે, આગળની બ્લેડ, તો આને તમારે નોર્મલાઇઝિંગ કરવા માટેનું ઓપરેશન એવું છે કે તેના અમુક તાપમાન સુધી એના અપર ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કરવામાં આવે અને ત્યારબાદ એમાં ફર્નેસ ખોલી ફર્નેસમાંથી દાગીનાને બહાર કાઢી લેવામાં આવે. બહાર કાઢ્યા પછી એનો હવામાં, ખુલ્લી હવામાં, હવાની એના ઉપરથી અવર જવર થાય એ રીતે એને એમ કે ઠંડુ કરવામાં આવે છે. તો આ ઓપરેશનને નોર્મલાઇઝિંગ ઓપરેશન કહેવામાં આવે છે. તો તમને મેં નોર્મલાઇઝિંગ ઓપરેશન એ એવી વસ્તુ છે કે જેમાં દાગીનાને ફર્નેસમાંથી ફર્નેસમાં અપર ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કરી અને તેને ખુલ્લી હવામાં ઠંડુ કરવા. આગળ એનેલિંગ પ્રોસેસમાં તમને મેં કહ્યું કે ફર્નેસમાં રૂમ ટેમ્પરેચર સુધી એને ઠંડુ કરવા. જ્યારે આ જે નોર્મલાઇઝિંગ પ્રક્રિયા છે એમાં તમારે ફર્નેસમાંથી દાગીનાને દૂર કરી અને ખુલ્લી હવામાં એને ઠંડુ કરવામાં આવે છે. પરંતુ ખુલ્લી હવામાં તમે મૂકો દાગીના તો એ વાતાવરણ ભેજવાળું ન હોવું જોઈએ. આજુબાજુના વાતાવરણમાં ભેજ ન હોવો જોઈએ અથવા ભેજવાળી સપાટી પર ખુલ્લી હવામાં મૂકવામાં આવતું નથી. કારણ કે જો ભેજ અને ભેજવાળી હવા એને અડે તો એ ધાતુ પાછી તમારે જે માટે જે ગુણધર્મ વધારવાનો છે એના બદલે બીજો જ ગુણધર્મ આવે, હાર્ડનેસ વધી જાય. એમાં એકદમ ઠંડક આવી જાય અને ભેજની અસર થાય તો એમાં હાર્ડનેસ આવી જાય. તો એમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર થઈ જશે. ત્યારબાદ તેના બંધારણની નિયમિતતા આવી જશે. એમાં જે ધાતુનું બંધારણ હોય એમાં નિયમિતતા આવી જાય અને મિકેનિકલ પ્રોપર્ટીમાં પણ વધારો થાય છે. તો આ રીતે તમને મેં નોર્મલાઇઝિંગ ઓપરેશન અને એનેલાઇઝિંગ ઓપરેશન આ બે ઓપરેશનમાં આટલો જ ફેર છે કે એનેલિંગમાં ધાતુને ખુલ્લી હવામાં છોડવામાં નથી આવતી, ફર્નેસમાં અને ફર્નેસમાં જ એને ઠંડી કરવામાં આવે છે. જ્યારે નોર્મલાઇઝિંગમાં એને નોર્મલ રીતે એમ કે હવામાં ખુલ્લી છોડીમાં આવે અને જેમ જેમ હવા એને લાગે એમ દાગીનો ધીરે 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 ઠંડો પડતો જાય. જરૂરી એટલું છે કે એ દાગીનો જ્યાં મૂક્યો હોય ત્યાં એની આજુબાજુની બોર્ડર હોય જોઈએ કે ત્યાં તમારે કોઈ નિશાન કરી અને મૂકવો, જેથી કરીને કોઈ અજાણી વ્યક્તિ એને અડે નહીં તો પછી એ દાજી જાય. એટલે નોર્મલાઇઝિંગ કરો ત્યારે ક્યાં તો તમારે ત્યાં હાજર રહેવું પડે અને ક્યાં તો એવી જગ્યાએ એ દાગીનાને મૂકવો પડે કે જ્યાં કોઈ માણસની અવર જવર રહેતી હોય નહીં, ફક્ત હવાની અવર જવર રહેવી જોઈએ. તો આ રીતે નોર્મલાઇઝિંગ કરવાથી એમાંથી યબ્બપ વિકૃતિ જે હોય એનો જે વિરૂપણ બળ હોય કે એમાંથી બધું દૂર થઈ જાય છે અને એનો બંધારણમાં ફેરફાર થઈ અને નિયમિત બંધારણ બની જાય છે. નોર્મલાઇઝિંગ તમે કરો એટલે પહેલાં શું ગરમ કરશો એટલે બંધારણમાં આખું અસ્તવ્યસ્ત થઈ જાય કાર્બનના કણો એમાં, પણ પરથી ધીમે ધીમે હવાનું તાપમાન અડે એટલે એકદમ ગોઠવાઈ જશે અને છેલ્લે એમાં મિકેનિકલ પ્રોપર્ટી જેમ કે ડક્ટિલિટી, મશીલેબિલિટી આ બધામાં પણ વધારો થશે. તો આ ઓપરેશનમાં તમે સ્લાઇડ જોઈ એ પ્રમાણે ધાતુમાં રહેલ આંતરિક સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર થઈ જાય અને ગ્રેન સાઇઝ સુધારી બંધારણ નિયમિતતા લાવે છે ત્યારે મિકેનિકલ પ્રોપર્ટી વધે છે. હવે ત્રીજા નંબરની અસંતુલિત પ્રોસેસ, મેં હમણાં તમને કહ્યું કે સંતુલિત અને અસંતુલિત. તો સંતુલિતમાં એનેલિંગ અને નોર્મલાઇઝિંગ સંતુલિત પ્રક્રિયા છે કે એમાં ધીરે ધીરે ઠંડુ પડવામાં આવે, જેમ તાપમાન વધે એમ એનું તાપમાન પણ સંતુલિત રીતે ઘટાડવામાં આવે. ત્યારબાદ હવે આ બે પ્રોસેસ છે એ હાર્ડનિંગ અને ટેમ્પરિંગ એ અસંતુલિત પ્રકારની છે. હવે તમે હાર્ડનિંગ વિશે જુઓ તો હાર્ડનિંગ માટે સૌ પ્રથમ હું તમને હાર્ડનિંગની એ આ ફર્નેસ બતાવું કે આ રીતે જુઓ ફર્નેસમાં દાગીનાને ગરમ કરવામાં આવે. હવે બરાબર દાગીનો કમ્પ્લીટ એમ કે એના ટેમ્પરેચર સુધી ગરમ થાય ત્યારબાદ એને કોઈ પણ મીડિયામાં
એટલે કે ક્વેન્ચિંગ મીડિયામાં ઠંડુ કરવામાં આવે છે. હવે તમને વ્યવસ્થિત રીતે સમજાવું હાર્ડનિંગની આખી પ્રોસેસ. તો 0.45% વધુ કાર્બનનું પ્રમાણ હોય તેવા સ્ટીલમાં જ હાર્ડનિંગ કરી શકાય છે. હવે મિત્રો, તમારે ખાસ યાદ રાખવું જોઈએ કે કાર્બનની ટકાવારીના પ્રમાણમાં જ આ બધી પ્રોસેસો કરવામાં આવે છે. 0.45% વધુ કાર્બન જે ધરાવે એ સ્ટીલને જ હાર્ડનિંગ કરી શકાય છે. સ્ટીલને જ્યારે યોગ્ય તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા કાર્બન આયન સાથે સંયોજાઈને એક સોલિડ મિશ્રણ તૈયાર કરે છે. હવે જ્યારે સમજો કે કોઈ પણ ધાતુને તમે ગરમ કરશો એટલે તેમાં રહેલા કાર્બન છે એ આયર્ન સાથે સંયોજાય છે. કાર્બનના કણો છે એ આયર્નમાં જોડાઈ જશે અને એક સોલિડ મિશ્રણ તૈયાર કરશે. જો આવા ગરમ સ્ટીલને ખૂબ જ ઝડપથી ઠંડુ પાડવામાં આવે તો કાર્બનને સોલિડ સંયોજનમાંથી છૂટા પાડવાનો સમય મળતો નથી અને તે આયર્નમાં જ ફસાયેલા રહે છે. આમ થવાથી સ્ટીલમાં આંતરિક વિકૃતિ પેદા થાય છે. આ વિકૃતિને કારણે સ્ટીલમાં તેની મજબૂતાઈ અને ડક્ટિલિટીના ભોગે હાર્ડનેસ પેદા થાય છે. તો તમે હાર્ડનિંગની આખી પ્રોસેસ આ રીતે તમે સમજો કે તમે જુઓ કે 0.45% કાર્બન જેમાં ઓછામાં ઓછું 0.45% કાર્બન ધરાવતી હોય એવી ધાતુને હાર્ડનિંગ કરવામાં આવે છે. હાર્ડનિંગની પ્રક્રિયા તમે કરશો એટલે સમજો કે ધાતુ ગરમ થશે અને ગરમ થઈ અને એમાંથી જે કાર્બનના કણો છે એ આયર્ન સાથે જોડાઈ અને એક સોલિડ સંયોજન પેદા કરશે. હવે એ બરોબર આવું સોલિડ સંયોજન પેદા થાય અને એ જ દરમિયાન તમે અચાનક એને ઠંડુ પાડી દો, પાણીમાં નાખીને કે ઓઇલમાં નાખીને કે કોઈ પણ હવાનો ભેજવાળી હવાનો મારો એના ઉપર કરો. આ રીતે તમે અચાનક સડનલી એકાએક ઠંડુ કરી નાખો. તમે લુહારને આ કામ કરતા જોયા હશે. મેં તમને હમણાં વાત કરી એમ લુહાર ગરમ કરશે ધાતુનો અને એકદમ પાણીમાં બોશે. એને શું કહેવાય કે પાણી પીવડાયું. એ લોકો એમની ભાષામાં એમ કે ભાઈ આ દાગીનાને આ કુહાડીને પાણી પીવડાવીને તૈયાર કરી છે, બરાબર સાચવજો નહીં તો તમને કંઈક વાગી પણ જાય એવી તૈયાર કરી. તો એ પાણી પીવડાવ્યું એ હાર્ડનિંગની ક્રિયા છે. સડનલી એકાએક એને ઠંડુ કરવામાં, પહેલાં એના અપર ક્રિટિકલ તાપમાન સુધી કાર્બનના પ્રમાણ 0.45% વધારે કાર્બન ધરાવતું સ્ટીલ હોય એના અપર ક્રિટિકલ તાપમાન સુધી તમે ગરમ કરશો. આ ગરમ કર્યા પછી તમને એમ લાગે કે આમાં આ તાપમાન આવી ગયું છે એટલે એકદમ અચાનક એને ઠંડુ કરવામાં આવે. અંદર એમાં આંતરિક પ્રોસેસ એવી થાય છે કે કાર્બનના કણો તેમાંથી છૂટા પડી આયર્ન સાથે સંયોજન સોલિડ ફોર્મ બનાવે છે, એક સોલિડનું સંયોજન બનાવે. અને જેવું તમે એને ઠંડુ કરો એટલે એના મૂળ સ્થિતિમાં જતું નથી, મૂળ સ્થિતિમાં ગયા પહેલાં એટલે જ અટકી જાય છે. એટલે આખી એક વિકૃતિ પેદા થાય, ધાતુના કણોમાં આખી એક વિકૃતિ પેદા થાય અને એ વિકૃતિ પેદા થાય એટલે એમાં હાર્ડનેસ આવે છે, ડક્ટિલિટીનો ભોગ લેવાય જાય. એમાં જે ડક્ટિલિટીનો ગુણધર્મ હોય એ જતો રહે છે અને હાર્ડનેસ આવી જાય છે. ધાતુ આખી વિકૃત, એનું બંધારણ વિકૃત થઈ જાય અને અચાનક ઠંડી કરતાં એમાં હાર્ડનેસનું પ્રમાણ એકદમ વધી જાય છે. તો કોઈ પણ દાગીનો તમારો કટિંગ ટૂલ હોય એને હંમેશા હાર્ડનિંગ કરી અને ટેમ્પરિંગ કરવામાં આવે છે, પણ હાર્ડનિંગનું ઓપરેશન એમાં કરેલું હોય છે. કોઈ પણ કટિંગ ટૂલ તમે જ્યારે પણ ભણો છો ત્યારે એમાં છેલ્લે એક વાક્ય બોલે મટીરિયલ, પછી મટીરિયલ આવે પછી તમે કહે ભાઈ આ કાસ્ટ આયર્નમાંથી બનેલું છે એને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે. તો હાર્ડનિંગ અને ટેમ્પરિંગ એ વખતે તમે કટિંગ ટૂલ ભણ્યા ત્યારે તમે ભણી ગયા, તમને એ ખ્યાલ ના આવ્યો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હાર્ડનિંગ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેમ્પરિંગ. પરંતુ હવે તમે આ સમજ્યા એટલે જ્યારે પણ કોઈ પણ કટિંગ ટૂલ આવે તમારે એક એનું વર્ણન કરવાનું હોય અથવા એના ગુણધર્મો બતાવવાના હોય ત્યારે તમારે એક વાક્ય તમારે લખી જ કાઢવું કે એને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે. કોઈ પણ કટિંગ ટૂલ હોય એને હાર્ડનિંગને ટેમ્પરિંગ કરવું જ પડે. હાર્ડનિંગને ટેમ્પરિંગ ન કરો તો એ કટિંગ કરવાની એની પોઝિશન આવે નહીં. ચીઝલનો ફ્લેટ ભાગ જે હોય એને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે. આ તમને જુઓ ફિગરમાં એક ઓવન બતાવી છે, ઓવન જોઈ લો. ફિગરમાં લાલ કલરની સ્પ્રિંગ બતાવેલી છે. તો આ સ્પ્રિંગને પહેલાં હાર્ડનિંગ કરે છે અને હાર્ડનિંગ કર્યા પછી એને ઓઇલમાં નાખી અને પાણીમાં નાખીને ઠંડુ કરવામાં આવે છે. તો એના હવે તમે મિત્રો એક વસ્તુ સમજી લો કે આ સડનલી અચાનક જે ઠંડુ કરવામાં આવે એ વસ્તુને આપણે શું કહીશું. તો સમજો કે અચાનક સડનલી એકાએક એને ઠંડુ કરવામાં આવે એને ક્વેન્ચિંગ કહેવામાં આવે છે. તો ક્વેન્ચિંગ
જુદા જુદા માધ્યમથી એને કેન્ચિંગનું ઓપરેશન કરવામાં આવે તો એને કેન્ચિંગ મીડિયા કહેવામાં આવે. એ માધ્યમને કેન્ચિંગ મીડિયા કહેવાય. દાખલા તરીકે ધાતુનું એના હાર્ડનેસ વધારો, હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કરવા માટે જ્યારે પણ એને અપર ક્રિટિકલ તાપમાને ગરમ કર્યા પછી તેમાં મીઠાનું પ્રમાણ ધરાવતું દ્રાવણ હોય, 10% એમાં મીઠું હોય, એવા દ્રાવણમાં ઠંડુ કરવામાં આવે તો એને એ દ્રાવણ, એ જે કેન્ચિંગ મીડિયા છે એના સોડિયમ પ્રકારનું દ્રાવણ કહેવાય. ત્યારબાદ એને ઓઇલમાં ઠંડુ કરવામાં આવે, પાણીમાં ઠંડુ કરવામાં પણ 10% એમાં મીઠાનું પ્રમાણ રાખવું પડે, સોડિયમ નાખેલું હોવું જોઈએ. તો આ દ્રાવણ છે એ ઠંડુ કરવા માટે જે વપરાય એને ક્વેન્ચિંગ મીડિયા કહેવાય. અને આ જે ઠંડુ પાડવાની જે પ્રોસેસ કરી તાત્કાલિક એને તમે દ્રાવણમાં નાખી દો દાગીનાના, તો એને ક્વેન્ચિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ ઓઇલમાં તમે પણ ક્વેન્ચિંગ કરો તો એ મીડિયાને ક્વેન્ચિંગ મીડિયા ઓઇલ કહેવાય અને એ પ્રોસેસ કરી એને ક્વેન્ચિંગ કહેવાય. ત્યારબાદ ભેજવાળી હવા મારવામાં, હવાનો મારો ચલાવવામાં આવે તો એને પણ આ રીતે તમે ક્વેન્ચિંગ કરેલું કહેવાય. તો પરીક્ષામાં કોકવાર આવું પૂછે ક્વેન્ચિંગ એટલે શું, તો તમારે એ જવાબ તમને આવડો જોઈએ કે હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયામાં, પછી હાર્ડનિંગ બાર્ડિંગ શબ્દ ના વાપરો ચાલે, હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયામાં ધાતુના દાગીનાને અપર ક્રિટિકલ તાપમાને ગરમ કરી અને જે માધ્યમમાં ઠંડુ કરવામાં આવે, કોઈ પણ એક માધ્યમમાં ઠંડુ કરવામાં આવે તો એને ક્વેન્ચિંગ પ્રોસેસ કહેવાય. અથવા ક્વેન્ચિંગ મીડિયા એટલે શું એવું પૂછે, તો હીટ ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ પણ દાગીનાને અથવા કોઈ પણ જોબને ગરમ કરી અને ઠંડુ કરવા માટે જે માધ્યમ વપરાય છે એને ક્વેન્ચિંગ મીડિયા કહેવામાં આવે છે. તો મિત્રો, હીટ ટ્રીટમેન્ટમાં હાર્ડનિંગ પ્રોસેસ તમે જોઈ, હાર્ડનિંગ પ્રોસેસ એ એનેલિંગ અને નોર્મલાઇઝિંગ પ્રોસેસ કરતાં થોડી જુદી પડે છે. મેં તમને બતાવ્યું એનેલિંગની પ્રોસેસમાં સાસન સાથે તમને હું રિપીટ કરતો જોઉં એટલે તમને શું થશે કે આ બે પ્રોસેસો વિશે તફાવત પૂછાય તો પણ તફાવતનો કયો મુદ્દો લખવો એ તમને ખ્યાલ આવી જાય. એનેલિંગમાં આપણે ધાતુને ગરમ તો કરી, ગરમ કરવાનું બધામાં સરખું છે, પરંતુ ઠંડુ કરવાની રીતો જુદી જુદી. તો એનેલિંગમાં શું કર્યું હતું આપણે કે એના ફર્નેસને બંધ કરીને ફર્નેસ જેમ ઠંડી થાય એમ ધીરે ધીરે એને ઠંડી કરી દીધી, દાગીનાને ઠંડુ કરી દો. ત્યારબાદ તમે નોર્મલાઇઝિંગ જોયું, તો નોર્મલાઇઝિંગમાં શું કર્યું હતું, અપર ક્રિટિકલ તાપમાન સુધી દાગીનાને ગરમ કર્યો અને ત્યારબાદ તેને હવામાં, ખુલ્લી હવામાં મૂકી દીધું, એટલે હવા એના ઉપરથી અવર જવર કરશે એમ ધીરે 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 ઠંડુ કરશે, તો એનો નોર્મલાઇઝિંગ કહેવાય. ત્યારબાદ હાર્ડનિંગ, તો હાર્ડનિંગમાં થોડું જુદું આવ્યું કે વધારે કાર્બનની માત્રા હોય એવી એવા દાગીનાને તમે ગરમ કરો અને ગરમ કર્યા પછી કોઈ ક્વેન્ચિંગ મીડિયામાં નાખીને સડનલી એકાએક તમે ઠંડુ કરી નાખો, પાણીમાં નાખી દો એકદમ દાગીનાના કે ઓઇલમાં નાખી દો, તો આ જે એકદમ ઠંડુ કરવાની રીત છે એને હાર્ડનિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળની પ્રોસેસ જોઈએ, ટેમ્પરિંગ. તો ટેમ્પરિંગમાં ટૂલનું જ્યારે હાર્ડનિંગ કરવામાં આવે છે ત્યારે તે હાર્ડ સાથે બરડ પણ બની જાય છે. બરડતાને લીધે ઓપરેશન દરમિયાન ટૂલ તૂટી જાય છે, માટે બરડતા દૂર કરવી ઘણી જરૂરી છે. આ ઉપરાંત ઇન્ટરનલ સ્ટ્રેસીસ પણ તેમાં રહી ગયેલા હોય છે. આ બરડતા અને ઇન્ટરનલ સ્ટ્રેસ દૂર કરવા ટેમ્પરિંગ કરવામાં આવે છે. ટેમ્પરિંગ પ્રક્રિયામાં હાર્ડનિંગ કરેલ સ્ટીલને લોઅર ક્રિટિકલ તાપમાન કરતાં નીચા તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યાર પછી તેને જરૂર મુજબ ઠંડુ પાડવામાં આવે છે. ટેમ્પરિંગ કરવાથી સ્ટીલમાં તેની હાર્ડનેસના ભોગે ડક્ટિલિટી ટફનેસ વધે છે. સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરે છે, હાર્ડનેસ અને ટફનેસ નિયંત્રિત કરે છે, ડક્ટિલિટી વધારવા બ્રિટલનેસ ઘટાડે છે અને શોક રેઝિસ્ટન્સ વધારવામાં આવે છે. તો ટેમ્પરિંગ એ એવું પ્રોસેસ છે કે હાર્ડનિંગ તમે કરી લો, હાર્ડનિંગ થઈ ગયા પછી ટેમ્પરિંગ કરવામાં આવે છે. તો જ્યારે પણ તમે હાર્ડનિંગનું ઓપરેશન કરશો ત્યારે એમાં બરડતા આવશે. મેં તેમને કહ્યું કે ટૂલ જ્યારે હાર્ડનિંગ કરે ત્યારે ટૂલ બરડ બને છે. બરડ બને એટલે કોઈ પણ ટૂલ તમે જ્યાં વાપરો ત્યાં ફટ દઈને તૂટી જવાનો ભય રહે. આ ઉપરાંત તેમાં ઇન્ટરનલ સ્ટ્રેસીસ પણ હોય છે, તો આ ઇન્ટરનલ સ્ટ્રેસીસને પણ દૂર કરવા પડે.
તો આવું બધું કરવા માટે ટેમ્પરિંગ કરવામાં આવે છે. હવે ટેમ્પરિંગ કરવામાં શું કરવાનું? જો દરેક વસ્તુને તમે અપર ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કરતા હતા, તમે સમજો, અપર ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કર્યા પછી તેને કે ક્રેન્ચિંગ મીડિયામાં ઠંડુ કરતા હતા, તો હવે આમાં શું કરવાનું છે? લોઅર ક્રિટિકલ તાપમાને અથવા એના કરતાં થોડા ઓછા તાપમાને તેને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને જરૂર મુજબ ઠંડુ કરવામાં આવે છે. હવે ટેમ્પરિંગની પ્રોસેસ હાર્ડનિંગ કર્યા પછીની પ્રોસેસ છે. હાર્ડનિંગ દાગીનો થઈ ગયો ત્યારબાદ તમે શું કરશો? લોઅર ક્રિટિકલ તાપમાનથી થોડા નીચા તાપમાન સુધી તેને ગરમ કરશો. ગરમ કર્યા પછી ધીરે ધીરે, હવે ધીરે ધીરે એટલે જો હવામાં પણ તમે એને ઠંડુ કરી શકો, ફર્નેસમાં પણ ઠંડુ કરી શકો અને ક્રેન્ચિંગ મીડિયામાં પણ ઠંડુ કરી શકો. તો આ ત્રણમાંથી તમારે જે જરૂરી હોય એ રીતે એને તમારે ઠંડુ કરવાનું રહે. આમાં પણ સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર થઈ જાય છે, હાર્ડનેસ અને ટફનેસ નિયંત્રણ થાય છે, કે હાર્ડનેસ બહુ વધારે નહીં અને ટફનેસ બહુ ઓછી નહીં, આ રીતે એકબીજા નિયંત્રણ થાય છે. ત્યારબાદ ડક્ટિલિટીમાં પણ વધારો કરવામાં આવે છે અને શોક રેઝિસ્ટન્સ વધારવા માટે પણ આ ટેમ્પરિંગનું ઓપરેશન છે. તો મિત્રો, ટેમ્પરિંગ વિશે તમે સમજો કે કોઈ પણ દાગીના હોય અથવા કોઈ પણ ટૂલ્સ કે કટિંગ ટૂલ્સ હોય એનો તમારે ટેમ્પરિંગ કરવું પડે. હવે લેથ મશીન ઉપર વપરાતું કટિંગ ટૂલ હોય એનું હાર્ડનિંગ તમે કર્યું, તો હાર્ડનિંગ કરશો એટલે બોરડ બનશે, તો અચાનક તમારી સમજો કે ડેપ્થ ઓફ કટ વધી ગઈ કે ફીડ ફીડ વધી ગઈ, તો તમારે શું થશે? આંચકો આવશે, વધારે એકદમ વધારે મટીરિયલ કટિંગ કરવાનું થશે એટલે ટૂલ ઉપર આંચકો આવશે અને જેવો આંચકો આવશે સડન શોક કહેવાય એના, તો સડન શોકના કારણે તૂટી જશે. તો આ જે બરડતા દૂર કરવા માટે, એમાં શોક રેઝિસ્ટન્સ લાવવા માટે તથા એમાં ડક્ટિલિટી લાવવા માટે એના ટેમ્પરિંગનું ઓપરેશન કરવું જરૂર હોય. તો ટેમ્પરિંગમાં મેં તમને સમજાવ્યું તેમ કે હાર્ડનિંગનું ઓપરેશન પૂરું થઈ જાય ત્યારબાદ, હાર્ડનિંગનું ઓપરેશન અપર ક્રિટિકલ તાપમાને આપણે ગરમ કરતા હતા, જ્યારે આમાં શું છે? લોઅર ક્રિટિકલ તાપમાન એટલે સમજો કે એનું રેડેસ થોડો ઘણો ભાગ રેડ થાય એટલે એનું લોઅર ક્રિટિકલ તાપમાન આવી ગયો. તમારે કોઈપણ દાગીનોનું અપર ક્રિટિકલ તાપમાન અને લોઅર ક્રિટિકલ તાપમાન, એ મટીરિયલ શેનું બનેલું, કયું મટીરિયલ છે અને એમાં કાર્બનના કેટલા પ્રમાણમાં છે, એના ઉપરથી આખો કોઠો હોય છે અને એના ઉપરથી તમે ફર્નેસ સેટ કરી અને એનું લોઅર ક્રિટિકલ તાપમાન તમે કરી દો અને ટેમ્પરિંગનું ઓપરેશન કરવા માટે લોઅર ક્રિટિકલ તાપમાનથી થોડું નીચું તાપમાન રહે એટલું ગરમ કરી અને એના હવામાં ખુલ્લું રાખી અને ઠંડુ કરો, અથવા એનો સમજો કે એનેલિંગની જેમ જ ફર્નેસમાં ઠંડુ કરો અથવા એના ક્રેન્ચિંગ મીડિયામાં ઠંડુ કરો. તો આ રીતે તમે કરશો એટલે શું થશે કે એમાં જે સ્ટ્રેસ અને સ્ટ્રેન રહી ગયું છે, તમે ગરમ કરશો એટલે હાર્ડનિંગની પ્રોસેસ હોય તો અમુક સ્ટ્રેસ સ્ટ્રેન રહી ગયું હોય તો એ એમાંથી દૂર થઈ જાય, વધતા એમાં હાર્ડ બ્રિટલનેસ ઘટી જશે અને ટફનેસ વધી જશે, ડક્ટિલિટી વધી જશે, તો બ્રિટલનેસ અને ટફનેસનું નિયંત્રણ થઈ જશે. વધારે પડતું હાર્ડ મટીરિયલ હોય, કટિંગ ટૂલ હોય તો પણ કામ કરતું નથી, વધારે પડતું સોફ્ટ હોય તો પણ કામ કરે, આ બંનેનું નિયંત્રણ, હાર્ડનેસ અને સોફ્ટનેસ એ બંનેનું નિયંત્રણ રહે તો જ એ કટિંગ ટૂલ કામમાં લઈ શકાય છે. તો ટેમ્પરિંગનું ઓપરેશન એ એવું ઓપરેશન છે કે જે સ્ટ્રેસ અને સ્ટ્રેન તો દૂર કરે જ છે, એ સાથે ટફનેસ અને બરડનેસનું કંટ્રોલ કરી, નિયંત્રણ કરી અને દાગી કેમ કે ટૂલ્સને એકદમ વ્યવસ્થિત કાર્યમાં ઉપયોગી થાય એવું બનાવવા માટે એ કામ કરે છે. મતલબ કે હાર્ડને બરડનેસનો ભોગ લઈને ડક્ટિલિટી વધારવામાં આવે છે, એટલે જેમ ડક્ટિલિટી વધે એમ હાર્ડનેસ ઘટે, તો હાર્ડનેસ થોડી ઘણી વધારે હોય તો ઘટાડી અને ટેમ્પરિંગ કરવામાં. તો મિત્રો, તમે ટેમ્પરિંગ પણ જોયું, હાર્ડનિંગ પણ જોયું, નોર્મલાઇઝિંગ પણ જોયું, એનેલિંગ પણ જોયું. તો હીટ ટ્રીટમેન્ટ એ કોઈ અઘરો વિષય નથી, એમાં તમે સમજી અને એક વ્યવસ્થિત તમે આ લેસનને તમે સમજશો તો આ હીટ ટ્રીટમેન્ટની જે પણ ઓબ્જેક્ટિવ પૂછાય કે ગમે તે પૂછાય તો તમને સારી રીતે આવડશે અને સારી રીતે તમે એમ કે એનો જવાબ આપી શકશો. દાખલે કે ધાતુમાં કટિંગ ટૂલમાં હાર્ડનેસ વધારવા માટે ખાલી જગ્યા પ્રોસેસ કરવી પડે અથવા હાર્ડનેસ વધારવા માટે કઈ હીટ ટ્રીટમેન્ટ આવે તો એમાં હાર્ડનિંગ કરવું પડે, ટફનેસ વધારવા તો ટેમ્પરિંગ કરવું પડે,
ટફનેસ વધારવું હોય તો શું કરવું પડે? ટેમ્પરિંગ, ડક્ટિલિટી, મેલેબિલિટી વધારવી હોય તો શું કરવું પડે? તો એનેલિંગ કરવું પડે. મશીનેબિલિટી વધારવી હોય તો શું કરવું પડે? નોર્મલાઇઝિંગ કરવું પડે. તો આ શબ્દો ઉપર તમારે ધ્યાન રાખો. સ્ટ્રેન તો બધામાં દૂર થાય છે, પણ શું વધે છે શું ઘટે છે એ પ્રોસેસ ઉપરથી અને એ જે આખી પદ્ધતિ ટ્રીટમેન્ટની કરી હોય એના ઉપરથી કરી શકાય છે. તમને એક ગ્રાફ બતાવું, જુઓ આ હાર્ડનિંગનો ગ્રાફ બતાવે છે. તમે જુઓ એમાં ટેમ્પરેચર બતાવ્યું છે અને આ બાજુ ફૂલ એનેલિંગ અને હાર્ડનિંગ બતાવેલું છે, બરાબર? તો એક આ ગ્રાફ છે અને કાર્બનની ટકાવારી બતાવી છે, 0.2, 0.4, 0.6, 0.8, 1, 1.2, 1.4 આ રીતે કાર્બનની ટકાવારી બતાવેલી છે. અને એમાં કઈ રીતે આખી પ્રોસેસ એનેલિંગ પ્રોસેસ તે થાય છે, હાર્ડનિંગ પ્રોસેસ કેવી રીતે, નોર્મલાઇઝિંગ કેટલે આવે છે એ બધું જ આખું એક ફર્સ્ટ ક્લાસ ફિગર બતાવી અને તમને બતાવ્યું છે, જોઈ લો બરાબર. બરાબર, તો નોર્મલાઇઝિંગ પ્રોસેસ, હાર્ડનિંગ પ્રોસેસનો જે ગ્રાફ બતાવ્યો છે, હીટ ટ્રીટમેન્ટનું લેસન તમે ભણ્યા અને હીટ ટ્રીટમેન્ટમાં કયા કયા ભાગો આવ્યા, હીટ ટ્રીટમેન્ટના કઈ કઈ પદ્ધતિઓ છે, ત્યારબાદ શોકિંગ એટલે શું. ઘણીવાર તમે શોકિંગ એટલે શું આવું પૂછાય, તમને શોક ના લાગવો જોઈએ. શોકિંગ એટલે એવું તાપમાન કે જે તાપમાને ધાતુના દાગીનાને થોડો ટાઈમ રહેવા દેવામાં આવે. દાખલા તરીકે ફરી સમજાવું કે અમુક તાપમાને તમે 200 સેન્ટીગ્રેડ તાપમાન સુધી એને ગરમ કર્યું, એ દાગીનો 200 સેન્ટીગ્રેડ તાપમાનથી વધારે આપણે ગરમ કરવાનો નથી, એનું અપર ક્રિટિકલ તાપમાન આવી ગયું છે. તો 200 સેન્ટીગ્રેડ તાપમાને એને તાપમાને થોડો ટાઈમ રહેવા દો, એના શોકિંગ કહેવાય. હીટ ટ્રીટમેન્ટમાં 3 વસ્તુ છે, પહેલાં ગરમ કરવામાં આવે, ત્યારબાદ શોકિંગ કરવામાં આવે અને ત્યારબાદ ઠંડુ કરવામાં આવે. 3 પ્રોસેસ પૂરી થાય એટલે હીટ ટ્રીટમેન્ટનું કાર્ય પૂરું થયું. પહેલાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે, એકદમ ઇલ્ડ પોઈન્ટ સુધી ગરમ થઈ જાય, અપર ક્રિટિકલ તાપમાન આવે એટલે એ તાપમાને થોડો ટાઈમ એમનામ જ રહેવા દેવા નોર્મલ, અને ત્યારબાદ ઠંડુ કરવામાં, ઠંડુ જુદી જુદી રીતે કરવા. પહેલું તમે એનેલિંગ જોયા, એનેલિંગમાં તમે ફર્નેસમાં બંધ કરીને ફર્નેસના તાપમાને ઠંડી કરો, ત્યારબાદ નોર્મલાઇઝિંગ જોયો, નોર્મલાઇઝિંગમાં ઠંડુ કરવા માટે ખુલ્લી હવામાં છોડી દેવામાં આવે, ત્યારબાદ હાર્ડનિંગમાં ક્વેન્ચિંગ માધ્યમમાં તમે નાખો છો, કોઇલમાં કે પાણીમાં તાત્કાલિક ઠંડુ કરી દો, અને ત્યારબાદ ટેમ્પરિંગ પ્રક્રિયા છે. ટેમ્પરિંગ પ્રક્રિયામાં ખાલી ગરમ કરવાની સિસ્ટમ બદલાય છે, એટલે કે એમાં અપર ક્રિટિકલ સુધી ગરમ નથી કરવામાં, લોઅર ક્રિટિકલ તાપમાનથી નીચા તાપમાને એને ગરમ કરવામાં આવે છે. જે પણ દાગીનો હોય એના લોઅર ક્રિટિકલ તાપમાનથી નીચા તાપમાને ગરમ કરી અને કોઈ જે જરૂરિયાત હોય એ પ્રમાણે એને ઠંડુ કરવામાં આવે. ધારો કે હાર્ડનેસ તમારે હાવ ઓછી કરી નાખવી હોય તો એને હવામાં ખુલ્લું છોડી દેવામાં આવે, એ જ રીતે હાર્ડનેસ વધારે રાખવી હોય પરંતુ એમાં સ્ટ્રેસ સ્ટ્રેનને બધું દૂર કરી દેવું તો એને ક્વેન્ચિંગ મીડિયામાં ઠંડુ કરો. તો આ રીતે આપણે ચારે ચાર હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ જોઈ લીધી. મને વિશ્વાસ છે કે આ લેસન તમને કમ્પ્લીટલી આવડી જશે અને પરીક્ષામાં પણ હીટ ટ્રીટમેન્ટના કોઈ પણ જાતના હેનેલિંગના કે નોર્મલાઇઝિંગના કે હાર્ડનિંગના કે ટેમ્પરિંગના એ ગુણધર્મોમાં ફેરફાર કરવાના કે કોઈ પણ જાતના ઓબ્જેક્ટિવ પૂછાય તો તમે સરસ રીતે એને સોલ્વ કરી શકશો. બસ આટલું કરી અને હું મારું લેસન પૂરું કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ગરવી ગુજરાત.